જેતપુરમાં સ્કૂલ ટ્રસ્ટીની પાપ લીલા હજુ તો લોકો ભૂલ્યા નથી. ત્યાં બીજા એક શિક્ષક ગુરુ મટીને શેતાન બન્યો છે. જે શિક્ષક પોતાની વિદ્યાર્થીને અડપલા કરતા અને ભીષ્મ માગણી કરતા પોલીસ લોકઅપમાં જવાનો વખત આવ્યો છે. આ છે જેતપુરની મ્યુનિસિપલ કુંભાણી ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષકની નોકરી કરતા પ્રવીણ નંદાણીયા, જે સરકારની તગડા પગારની નોકરી સાથે ગેરકાયદેસર રીતે પ્રાઇવેટ ટ્યુશન કરાવે છે. શા માટે તે પ્રાઇવેટ ટ્યુશન કરાવે છે તે પણ રસપ્રદ છે, કારણ કે તે નાની નાની કુમરી છોકરીઓ સાથે સંબંધ બાંધવા ખૂબ ગમે છે અને તે નાની નાની કુમરી છોકરીઓનો શોખીન છે. પરંતુ આ વખતે તેને આ શોખ ભારે પડ્યો છે, કારણ કે એક છોકરીએ હિંમત દાખવીને પોલીસમાં ફરિયાદ કરી અને તેને પોલીસ હવાલતને હવા ખાવાનો સમય આવી ગયો છે. કઈ રીતે આ ગુરુ ગંટાલ અને શેતાનનો પાપનો ઘડો ફૂટ્યો, શું છે આખો મામલો? તો આ મામલો કંઈક આવો છે. તે જે સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં નોકરી કરે છે તે ગર્લ્સ સ્કૂલની છોકરીઓને તે પોતાને ત્યાં પ્રાઇવેટ ટ્યુશનમાં બોલાવે છે અને પછી તે રૂપારી દેખાવડી છોકરીને બોલાવી ને પોતાને ચુંગાલમાં ફસાવે છે. એક આવી જીવતી ધોરણ 12માં અભ્યાસ કરતી અને આ શેતાનને ત્યાં પ્રાઇવેટ ટ્યુશનમાં જતી હતી. તેને આ શેતાને પોતાની ચુંગાલમાં ફસાવી અને ના કહેવાનું અને બીભત્સ માંગણી કરતા આ વિદ્યાર્થિનીને ખૂબ જ અજુગતું લાગતા તેણે પોતાના માતા પિતાને બધી વાત કરી અને આ શેતાનનો ચહેરો સામે આવ્યો અને હાલ તે પોલીસની હવાલાતમાં છે. ન્યૂઝ પેપરમાં આજે સમાચાર મેં વાંચ્યા, શાળાનું નામ જોગ જે ઘટના બનેલી લખેલી છે. એકચ્યુઅલી શાળાની અંદર આવી કોઈ ઘટના બની નથી અને શાળાની અંદર આજે પણ 800 જેટલી વિદ્યાર્થીનીઓ ભણે છે. શાળાનું વાતાવરણ બિલકુલ સ્વચ્છ છે. વિદ્યાર્થીઓને જો કાંઈ પ્રશ્ન હોય તો એ બિના ઝીઝક શાળાના કર્મચારી અથવા આચાર્ય પાસે રજૂ કરે છે અને અમે યોગ્ય એની તકેદારી પણ લઈએ છીએ. અને કોઈ પણ કર્મચારી છે એ શાળાની અંદર નોકરી કરતો હોય એ પ્રાઇવેટ ટ્યુશન કરાવી શકતો નથી. એના માટેનું શાળા બધી અમે મસ્ટર નિભાવીએ છીએ અને દર મહિને એની સહી લઈએ છીએ અને એની ખાતરીથી કહીએ છીએ કે એ ટ્યુશન કરાવી નાખશે. એ શાળાના જે રૂલ્સમાં આવે છે કે શાળાની અંદર અમારે જે એની પાસેથી બાંહેધરી લેવાની થતી હોય કે એ ટ્યુશન કરાવતા નથી, એ અમે ટ્યુશન માસ્ટરની અંદર સહી લઈએ છીએ અને બાંહેધરી લઈએ છીએ કે એ ટ્યુશન કરાવતા નથી. શાળા દ્વારા અમારે શાળા બહારના જે કોઈ કામ હોય એની અંદર તો અમે ઇન્વોલ્વ ના થઈ શકીએ. શાળાની અંદર આવું કંઈ ન બને એની અમે પૂરી તકેદારી લઈએ છીએ. શેતાન પ્રવીણ નંદાણીયા એવું તો શું ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને કહ્યું કે આ નાની કુમરી વિદ્યાર્થિની પોતાના માતા પિતાને લઈને પોલીસ સ્ટેશનમાં પહોંચી ગઈ. કદાચ આ નપાવટ હરામી એ જ શબ્દો અને એ જ અપમાન આ વિદ્યાર્થીનું કર્યું છે. જે વાત તેની સાથે કરી છે તે અહીં કોઈ શબ્દોમાં કહી શકાય તેમ નથી. વિદ્યાર્થિની એક દલિત સમાજમાંથી આવતી હોય પ્રવીણ નંદાણીયા ઉપર એટ્રોસિટી સહિતના ગુના દાખલ થયેલ છે અને તેની તપાસ SC ST સેલના DYSP કરી રહ્યા છે. આ શેતાન જે સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં નોકરી કરે છે તે સ્કૂલના આચાર્યને ખબર નથી કે તે પ્રાઇવેટ ટ્યુશન કરી રહ્યો છે. હાલ તેને આ વાતની ખબર પડતા તેના આચાર્ય હવે આ બાબતે પગલાં લેવાની વાતો માત્ર કરી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે આટલા લાંબા સમયથી આવા ગેરકાયદેસર ધંધા કરી રહ્યો હતો, ગુરુ બનીને કુમરી કરી અને પીંખી રહેલ આ નરાધમ નપાવટ શેતાને અત્યાર સુધીમાં કેટલી કુમરી કરીઓને પીંખી હશે તે તો તેને જ ખબર, પરંતુ આ શેતાનને યોગ્ય સજા થાય તે જરૂરી છે. સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર. એક 18 વર્ષની વિદ્યાર્થીની ઉપર એના ટ્યુશન ક્લાસીસના ટીચર દ્વારા બેભસ્ત માગણી કર્યા અને
ફરિયાદ જાહેર થઈ હતી ગઈકાલે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં. એટલે એમણે જણાવ્યા મુજબ ફરિયાદ નોંધી અને 87/2019 કલમો 356 એટ્રોસિટી એક્ટની કલમો 3(1)(W)/3(2)/5 મુજબ ગુનો દાખલ કર્યો છે અને મારી જાત તપાસમાં થતો એમણે તપાસ શરૂ કરી છે અને આરોપીને અટક કર્યા છે. મેડમ, એના બાબતે કેવા પ્રકારની કઈ સ્કૂલમાં નોકરી કરે છે? સરકારી નોકરિયાત છે કે શું છે? એ સરકારી નોકરિયાત છે અને સાથે ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને ટ્યુશન ક્લાસીસમાં આવનાર છોકરીને 12મા ધોરણમાં પાસ કરાવી દેવાની લાલચ આપી અને બિવસ માગણી કર્યાની આરોપ એના પર મૂકવામાં આવ્યો છે. આગળની તપાસમાં આપણે શું કાર્યવાહી કરશું? એ જે ભુવનના નિવેદન છે, 164ના નિવેદન છે, બીજા જે પુરાવો એકત્રિત કરવાના છે એ પ્રમાણે ચાર્જશીટ કરવાનો સમય રહેતા. હજુ પણ આ શિક્ષક સામે અન્ય કોઈ કિસ્સા છે તે સામે આવે તેવી શક્યતા ખરી? આપણી પરિસ્થિતિ કેવી છે કે તપાસમાં અમે એમના ટ્યુશન ક્લાસીસના બીજા જે વિદ્યાર્થીનો છે એમની સાથે પૂછપરછ કરી, પણ આ બનાવ એવો છે કે દીકરીઓ ડરતી હોય અથવા કદાચ ફેમિલીમાંથી ના હોય. આ દીકરીને અમે અભિનંદન આપીએ છીએ બેઝિકલી કે એણે આટલી હિંમત દર્શાવીને ફરિયાદ દાખલ કરી. બાકી આવા કિસ્સાઓમાં ઘણી વખત દીકરીનું જ પેરેન્ટ્સ ભણવાનું બંધ કરાવી દેતા હોય છે અને એવી પરિસ્થિતિ હોય છે. તો હું તમારા મારફતે અપીલ કરીશ કે જેતપુરમાં સ્પેસિફિકલી આવા આ ટીચર દ્વારા કોઈ આવો બનાવ એમના પેરેન્ટ્સ બાળકને તો અમાર શું મહિલાને ભોગ બનનારી અમે જે ઓળખાણ છે છતી કરતા નથી કે ક્યાં એમનું નામ આવતું નથી, પણ આવા વ્યક્તિઓને વ્યવસ્થિત સજા મળે અને લોકો જે કરી રહ્યા છે એનો બીજી દીકરીઓ ભોગ ના બને એના માટે જરૂરી છે કે એ લોકો સામે આવીને ફરિયાદ દાખલ કરે. એવું પણ જાણવા મળ્યું કે વિદ્યાર્થીની બહુ ચાલાકથી લોકોને સમાજને એક રાહને સત્ય બહાર લાવવા માટે ચાલાકી ના કહી શકાય. બેઝિકલી વર્બલ વાત થતી હોય ને તમારે કામનો ભોગ ના બનવું હોય તો હવે સોશિયલ મીડિયા પર એટલું એક્ટિવ છે જ કે બાળકને ખબર પડે તો એ પોતાનો રાઈટ.